Therefore, there is danger. So, that is very sensible and willing. Then, what I think. There are no care. ચોમાસાની કાગ ડોળે રાહ જોતા હતા, હજુ તો ચોમાસું જામ્યું છે ત્યાં હવે વરસાદ કરતા વધુ ચિંતા રોગચાળો કરાવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં કોલેરાએ તો માજા મૂકી જ હતી, હવે કોલેરાએ સૌરાષ્ટ્રમાં પણ કેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. કેસરી તહેવાર વિમલ બોલો જવાન કેસરી. ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં કેર. કોલેરાએ સૌરાષ્ટ્રમાં વર્તાવ્યો કેર. રાજકોટમાં કોલેરાથી 5 બાળકોના મોત. રાજ્યમાં વરસાદી સિઝનની સાથે રોગચાળાની સિઝન પણ શરૂ થઈ ગઈ અને વરસાદ ધોધમાર વરસે તે પહેલા જ કોલેરાના કેસમાં વરસાદ થઈ ગયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક મહિનામાં કોલેરાના 100થી વધુ કેસ સામે આવ્યા છે. આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા બાદ હવે રાજકોટના ઉપલેટાને કોલેરાએ લપેટામાં લીધું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં કોલેરાના દર્દી. ઉપલેટાના 12 દર્દીનું કોલેરાથી મોત. 6 વર્ષના બાળકનું સારવાર દરમિયાન થયું મોત. જીજી હોસ્પિટલમાં કોલેરાના 2 દર્દી સારવાર હેઠળ. કોલેરાના 3 શંકાસ્પદ દર્દીઓ પણ સારવાર હેઠળ. ઉપલેટા પંથકમાં કોલેરાના કારણે બાળકોની સ્થિતિ બેહાલ છે. અત્યાર સુધી 4 બાળકોનો કોલેરાએ ભોગ લીધો હતો અને સારવાર હેઠળ 6 વર્ષના માસૂમે કોલેરા સામે દમ તોડી દીધો છે. કોલેરાના કારણે બાળકોનો મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે. રાજકોટમાં કોલેરાએ હવે માથું ઉંચક્યું છે. જે 6 વર્ષના બાળકનું મોત થયું છે તે અને તેનો નાનો ભાઈ બંને કોલેરાગ્રસ્ત હતા. બંનેની સ્થિતિ નાજુક હતી. જો કે તબીબોનું કહેવું છે કે નાના ભાઈને બચાવવામાં તો તબીબો સફળ રહ્યા, પરંતુ 6 વર્ષના બાળકને બચાવી ન શક્યા. આ બાળક જે છે એમાં અમે કોલેરા સસ્પેક્ટ કરી અને એની સારવાર શરૂ કરી હતી, પરંતુ આ બાળકની અંદર માલન્યુટ્રિશન પણ હતું, એનેમિયા પણ હતું અને ખાસ તો એવો સિકલ સેલ ડિઝીઝથી પીડિત હતા. આથી જ્યારે અમારે ત્યાં આવ્યા ત્યારે અત્યંત ગંભીર હાલતમાં હતા અને એમને વેન્ટિલેટર સહિતની PICUની અંદર સઘન સારવાર આપવા છતાં પણ 24 તારીખના રોજ એમનું અવસાન થયેલું હતું. મૃત્યુનું મુખ્ય કારણ કોલેરાને કારણે મલ્ટી ઓર્ગન ફેલિયર અને સિકલ સેલ ડિઝીઝ રહ્યું હતું. આ સિવાય હાલ કોલેરાના 2 કન્ફર્મ કેસ અને બીજા 3 સસ્પેક્ટેડ કેસ અમારા વોર્ડમાં દાખલ છે અને સારવાર હેઠળ છે. આ જે બાળક મૃત્યુ પામ્યું હતું એની સાથે જ એનું બીજું સિબ્લિંગ એટલે કે એનો નાનો ભાઈ આવ્યો હતો, જેને સઘન સારવાર દ્વારા બચાવી લેવામાં આવ્યો છે અને એમને રજા થઈ ચૂકી છે. વધતા રોગચાળાના કારણે રાજનીતિ પણ ગરમાઈ છે. લોકોને શુદ્ધ પીવાનું પાણી સરકાર પૂરું નથી પાડી શકતી, તેને લઈને કોંગ્રેસે નિશાન સાધ્યું છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફરી કારખાનેદારોની દાદાગીરી અને સરકારની નિષ્કાળજીને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમનો આરોપ છે કે ઉપલેટામાં કોઈ સ્થળે શુદ્ધ પીવાનું પાણી અપાતું નથી. લોકોના આરોગ્યની ચિંતા કરવામાં સરકાર નિષ્ફળ નીવડી દેખાઈ રહી હોવાનો કોંગ્રેસનો દાવો છે. સાથે જો ત્વરિત પગલાં નહીં ભરાય તો કોલેરાના કારણે મોત વધશે તેવી ભીતિ પણ સેવી છે. લોકોને શુદ્ધ પીવા માટેનું પાણી પૂરું પાડવાની સગવડતાને બદલે જે ફેક્ટરીઓ પાસે લાયસન્સ નથી, જે ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવે છે, એ બાના હેઠળ ફેક્ટરીઓ સીલ કરી અને પોતે કામગીરી કરી રહી છે એવું દેખાડી રહી છે. આ ફેક્ટરીઓ છેલ્લા ઘણા વર્ષથી ચાલે છે, તો શું અત્યાર સુધી સરકારી તંત્રને ખબર નહોતી કે એમને લાયસન્સ નથી લીધા? આખા એ ઉપલેટા તાલુકાની અંદર શુદ્ધ ફિલ્ટર થયેલું પાણી કોઈ જગ્યાએ આપવામાં નથી આવતું. કરોડો રૂપિયાના ખર્ચે ઉપલેટા તાલુકાના તમામ ગામોને પીવા માટેના પાણી માટેની યોજના
2020માં મંજૂર કરી દેવામાં આવી છે, પરંતુ એ યોજનાનું કામ કોઈ ને કોઈ કારણોસર અરજીથી બંધ કરી દેવામાં આવ્યું છે. એક તરફ રાજનીતિ તેજ છે, બીજી તરફ બાળકો સામે મંડરાતું મોત ચિંતા વધારી રહ્યું છે. લોકોએ પણ સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાળજી રાખવાની જરૂર છે. થોડા સમય અગાઉ બનાસકાંઠાના પાલનપુરનો કોટ વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત હતો, જે બાદ કોલેરાએ ગાંધીનગર શહેર, પેથાપુર, વાવોલમાં પણ કેર વર્તાવ્યો હતો, જે બાદ હજુ તો ગયા સપ્તાહે જ આણંદને સત્તાવાર રીતે કોલેરાગ્રસ્ત જાહેર કરાયું હતું. હવે ઉપલેટામાં બાળકોના મોત, કોલેરાનો વધતો વ્યાપ ખૂબ જ ખતરનાક ઝડપે આગળ વધી રહ્યો છે, ત્યારે હવે લોકોએ ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. બહારનું ખાવાનું તો બંધ જ કરી દેવું પડશે, જો સ્વસ્થ રહેવું હશે તો, સાથે જ પાણી પ્રત્યે પણ વધુ કાળજી રાખવી રહી. બાળકો અને વડીલોમાંથી વધુ કાળજી રાખવી જ પડશે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9. Do you understand?